વાવાઝોડાના વાયરાએ લોકોને ભયના ઓથાર નીચે જીવતા કરી દીધા છે। ત્યારે વાવાઝોડું જે છે તે હાલ અતિ પ્રચંડ બની રહ્યું છે અને સતત ગુજરાતની દિશામાં આગળ વધી રહ્યું છે। ત્યારે હાલ આપણે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છીએ। અહીં દ્વારકામાં જે કાંઠાના વિસ્તારોમાં રહેતા લોકો છે તેને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે। ત્યારે હાલ આપણે જે લોકોને છે તે સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે તે જગ્યા પર પહોંચ્યા છીએ। તો આવો એ લોકોને જાણીએ કે એ લોકો કઈ રીતે અહીં પહોંચ્યા છે તથા એ કેવી જગ્યાએ રહે છે અને અત્યારે એમને શું લાગે છે। તો આવો એ લોકો સાથે જ સીધી વાત કરીએ। સૌ પ્રથમ તો અહીં જે આ ભાઈ છે એમની સાથે વાત કરો। શું ભાઈ છે, નામ શું નામ છે? ચંદ્રેશભાઈ, દ્વારકા નગરપાલિકા કર્મચારી। હા, અત્યારે કેટલા લોકો રહે છે? એ લગભગ 110 ત્યાં, 110 સ્લમ વિસ્તારમાંથી આવે છે, નગરપાલિકાએ સ્થળાંતર કરાવેલું છે અને ને અહીં ચા પાણી નાસ્તો બધું એ નગરપાલિકા સરકાર મામલતદાર સાહેબ દ્વારા આપવામાં આવે બધું। અત્યારે અહીં જોઈ શકાય છે કે મોટા લોકોને સાથે નાના બાળકો ઘણા છે। નાના બાળકોની સંખ્યા કેટલી છે? 60 ની આસપાસ છે। 110 છોકરા નાના હતા, જે 5-10 વર્ષની ઉંમરના હતા। આ લોકો જે વિસ્તારમાં રહે છે ત્યાંની સ્થિતિ કેવી છે? ત્યાં ખરાબ, એટલે ઝુંપડા વિસ્તારમાં આવેલું છે, ત્યાં પાણી ભરાઈ આવે અવારનવાર, દર વર્ષે આ બધા લોકોને સ્થળાંતર કરીએ, જ્યાં વરસાદ હોય, વાતાવરણ હોય, આવું કોઈ સાયક્લોન આવતું હોય ત્યારે અમે એને સ્થળાંતર કરીને આવી રીતે જ કરીએ છીએ। આ લોકોને કેટલા દિવસથી રાખવામાં આવ્યા? કાલ સવારથી રાખેલા છે, હજી જ્યાં લગી 14 તારીખનો આગાહી છે ત્યાં લગી એમ રાખવાનું 100% અમારું આયોજન છે। અત્યારે લોકોની જમવાની એની શું વ્યવસ્થા? જમવાનું અમારે નગરપાલિકા દ્વારા, મામલતદાર સાહેબ દ્વારા ફ્રૂટ પેકેટ આવે, અત્યારે ગાંઠિયા, બિસ્કીટ, ચા બધું આપેલું છે। હવે કંઈક 12 વાગે પૂરી શાક ને એવું બધું આવવાનું છે, જેનું આયોજન અમારે નગરપાલિકા સેનેટરી ઇન્સ્પેક્ટર સાહેબ, ચીફ ઓફિસ સાહેબ એનું આયોજન કરેલ છે। દ્વારકામાં અત્યારે એક જગ્યાએ જ રહેવાની વ્યવસ્થા છે કે અલગ અલગ? અલગ અલગ 3-4 જગ્યાએ રાખેલી છે, મામલતદાર સાહેબ, એસડીએમ સાહેબ ની બધાના અંડરમાં અમે નગરપાલિકા સંચાલિત કામ કરીએ છીએ। બધી જગ્યાએ અલગ અલગ કર્મચારી અહીંયા રાખેલા છે, સ્ટેન્ડ બાય તરીકે બધી વ્યવસ્થા ચાલુ છે બધી જગ્યાએ। તો ભાઈએ જે રીતે વાત કરી કે અત્યારે લોકોને સુરક્ષિત રાખવામાં આવે છે તથા તેમને જમવાની અને રહેવાની સારી સુવિધા આપવામાં આવી છે, ત્યારે ચાલો અહીં રહે જે આવેલા લોકો છે, જેને સ્થળાંતર કરેલા લોકો છે તેમની સાથે વાત કરવાની પ્રયત્ન કરીએ। શું નામ છે માજી તમારું? સંતોકબેન। તમે અહીંયા ક્યારથી આવ્યા છો? અમે 2 દિવસથી અહીંયા જ છીએ। હા, તમે ક્યાં રહ્યો છો? અમે દ્વારકા, જે આપણે ગોપાલગઢેડાના નીચેલા ભાગના વિસ્તારમાં અમે રહીએ છીએ, તો અમને નગરપાલિકાના લોકો બસમાં અહીંયા લઈ આવ્યા સુરક્ષિત જગ્યાએ, તો અમે 2 દિવસથી અહીંયા જ છીએ। અત્યારે ચા નાસ્તો ને બધું કર્યું, 40-50-60 બાળકો છે એના સાથે અમે મોટા છીએ। માજી, આ વાવાઝોડું છે એ સતત આગળ વધે છે, તમને શું લાગે છે? તો અમને તો લાગે છે કે અમારાથી અત્યારે બહાર ક્યાંય જવાય નહીં અને અહીંયા અહીંયા રહેવું જરૂરી છે। બહાર જાય તો અમારે તો ઝૂંપડા વિસ્તાર બધું પાણી ભરાઈ ગયા, તો અમે ક્યાંય રહેવાની સગવડ નથી, તો અમારે અહીંયા જ રહેવાનું છે। માજી, રહેઠાણ છે તે સૌને વાલું લાગે છે, તમને જ્યારે રહેઠાણ છોડવું પડે છે ત્યારે શું લાગે છે? તો અમને તો પહેલાં અમે આવવાનું ના જ પાડતા હતા કે અમારે અમારા ઘર ઝૂંપડા મેલીને અમે આવશું જ નહીં, તો અમને નગરપાલિકાના લોકો કે અમે તમારો જીવ બચાવવા કરીએ છીએ કે તમે સુરક્ષિત જગ્યાએ પહોંચાડી દે, પછી તમે તારે વાવાઝોડાનું બધું વયું જાય ત્યારે પાછા આવતા રહેજો, તમને ખાવા પીવાનું સુવાનું બધી સગવડ છે। માજી, બાળકો પણ ઘણા બધા છે, તો તમને શું લાગે છે એને કેટલી તકલીફ પડે છે? બાળકો તો છે, તો હવે બાળકોને તો અમારે અહીંયા સંભાળી સાચવીને રાખવા પડે, કે રાતના ઓઠવા પાથરવાનું પણ અમારા ઘરેથી થોડું થોડું બધું મગાવી લીધું, તો બાળકોને ખાવા પીવાની ભૂખની રાડું પાડે તો અમારે બિસ્કીટ, ગાંઠિયા એવું બધું દે, તો અમે એને ખવડાવીએ ટાઈમે। તમારી ઉંમર કેટલી છે? અમારે 60 વર્ષ હશે। તમે આ પહેલાં ક્યારે આવી સ્થિતિ જોઈ છે? આવી સ્થિતિ જોઈ પણ ખાવા આવી નથી જોઈ, અમે ઝૂંપડામાં જ રહેતા હતા, પણ અમને દ્વારકા વાળાએ કઈ થવા નથી દીધું, પણ હજી ખેરે કે બહુ મોટું ઓલું છે વાવાઝોડું, એટલે અમે આવ્યા છે, નકે ઝૂંપડામાં દિવસ કાઢતા। માજી, અત્યારે વરસાદ પણ ચાલુ થઈ ગયો છે, તો આપ જ્યાં વિસ્તારમાં રહો છો ત્યાં પાણી ભરાઈ ગયા છે ને એવી કોઈ સ્થિતિ સર્જાણી છે? હા, અમારા ઝૂંપડા હતા ત્યાં બધે પાણી ભર્યા છે, અત્યારે માણસો અમને જોવા ગયા હતા એને કીધું કે આ રહેવા એવું છે નહીં, તો તમે અહીંયા જ રહેજો 3 દિવસ સુધી, તો અમે કીધું કે અમે અહીંયા બરાબર છીએ, ત્યાં જવાની કોઈ જરૂર નથી, ત્યાં આપણે રહેવાનું કાંઈ છે નહીં સગવડ, એટલે અમે અહીંયા જ છીએ। તો માજી જે રીતે વાત કરી રહ્યા છે કે આ જે સ્થિતિ છે તે ખૂબ કપરી છે, અત્યાર પહેલાં
આવી ક્યારે સ્થિતિ જોવા મળી નથી. આ પહેલાં પણ વાવાઝોડાના જે સંકટ છે તે આવ્યા છે, પરંતુ દ્વારકાધીશના કારણે ક્યારેય આવી સ્થિતિ સર્જાણી નથી. પરંતુ જે હવામાન વિભાગની આગાહી છે તે મુજબ વાવાઝોડું જે છે તે સતત આગળ વધી રહ્યું છે, જેના કારણે લોકોમાં પણ એક ભય છે અને આ જે લોકો છે તેમને સુરક્ષિત સ્થળે ખસેડી દેવામાં આવ્યા છે. ત્યારે હાલ આપણી સાથે વધુ એક ભાઈ છે, તો એમની સાથે પણ સીધી વાત કરીશું. ક્યાંથી ભાઈ તમે આવો છો? અમારા આપણે દ્વારકાશીના આપણે ગોપાલ ગરેરા બાજુમાંથી 505ની જગ્યાએ. અત્યારે તો વાવાઝોડું ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે અને સતત હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવે છે કે વાવાઝોડું જે છે તે ભયાનક હોઈ શકે છે. આપને શું લાગે છે? લાગે તો છે એવું કે વાવાઝોડું આવશે એવું છે, પણ હવે બધા કહે છે કે 3-4 દિનનું છે ને બધા મોબાઈલમાં આવી ગયું છે બધે, તો આનું કંઈ નક્કી ના હોય, ગમે ત્યારે આવતું પડે એવું છે. પાછું કે પાછું અમારે જેવા જઈએ ક્યાં આવે, સુરક્ષા ક્યાંક થાય તો સારું કહેવાય, આટલી થઈ જાય સુરક્ષા. અમે તો એમ કરે કે હજી થઈ જાય તો સુરક્ષા થોડીક વધારે સારું કહેવાય. અમારા દર સાલનું છે, એક સાલનું નથી, અમારે દર વર્ષનું અમારે એવું હાઈલા રાખીએ છીએ કે ભાઈ ઝૂંપડામાં જઈએ ક્યાં, જઈને અમારે એવું એ કારણ કે અમે ગરીબ લોકો જઈએ ક્યાં આવે, ગરીબ લોકો મારે કંઈક કરી દે તો સારું કહેવાય એમના માટે. અમે તો એમ કહીએ બસ, બીજું કહીએ. અત્યારે લોકો વાવાઝોડાથી બચવા પોતાના ઘરમાં રહેતા હોય છે ને આપને જે આપને પોતાનું ઘર છોડવું પડે છે ત્યારે કેવું લાગે છે? આમ બહુ ખરાબ લાગે છે કે આનું ઘર મેકવું પડે ને બધું મેકવું પડશે, પણ શું કરે, પણ હવે છોકરાઈ હોય નાની હોય નાના છોકરા એના હિસાબે આપણે આવવું પડે બારોબાર, નકર આપણને એવું ના થતું હોય આપણને, પણ શું કરે, છોકરાનું તો જોખમ હોય ને. આપણે મોટા તો હજી સચવાઈ જશે, ભાઈ છોકરા ક્યાં સચવા આપણે, એ હિસાબે આપણે આ બાજુ આવવું પડે છે એમ છે. ને ઘર બહાર મેકીને આવવાની કોઈ મરજી ના થતી હોય આપણાને, ઝોપડાનો કોઈ વીમો ના હોય, ઝોપડા ગમે ત્યારે ઉડી જાય, કંઈ નક્કી ના હોય ઝોપડાનું. આપે બાળકોની વાત કરી, આપની સાથે બાળકો પણ ઘણા છે, તો એની સુરક્ષા લઈને આપને કેવી ચિંતા થાય છે? ચિંતા તો થાય જ ને, હવે ભાઈ બહેન હોય તો ચિંતા ના થાય, ચિંતા તો થવાની તો હવે છોકરા હોય એટલે ચિંતા તો બધી થાય. હવે ઘર છોકરા જઈને જાય ક્યાં, હવે બધા અમારા જીવન કંઈક સુરક્ષા કરો તો સારું કહેવાય એટલું તમારા માટે, કે અમારે આમ સારું ગરીબ લોકો જઈએ ક્યાં. અમારે આવું અમારે એક વર્ષનું નથી, દર વર્ષનું અમારે અમે રહેલા રાખીએ છીએ. અમે તો એમ કરીએ કે થોડુંક અમારું કંઈક થાય તો કરી દેજો, અમારું થાય. તમારા રહેવાની વ્યવસ્થા કેવી છે? સારી છે, આઈકન રહેવાની વ્યવસ્થા, સાવા ખાવા પીવાનું બધું આવી જાય છે તેમો તેમ. અત્યારે નાસ્તો આવ્યો તો બિસ્કીટ આવી હતી, ગાંઠિયા આવ્યા, ચા આવ્યા, બપોરે આવવાનું કીધું છે કે બપોરે નાસ્તો પાણી આવી જશે. આપણે જોઈએ તો દરિયામાં અત્યારે ખૂબ ઊંચા મોજા ઉછળી રહ્યા છે, વાવાઝોડા છે તેનો અણસાર દેખાઈ રહ્યો છે, તો આપને શું લાગે છે કે આજ પહેલાં ક્યારે આવી સ્થિતિ થઈ છે? ના ના, આવી તો ક્યાંય સ્થિતિ નથી થઈ છે, આવી આ પહેલી વાર જ છે આવી. અને આગળ એમ કહે છે બધા કે જોખમ જ છે આ વારે, કંઈ નક્કી નથી કે બધે આવે તો છે કે, પણ એમાં એ કઈ કંઈ ખબર નથી ભાઈ આવે ના આવે એવું છે. 110ની ઝડપમાં કહેતા હતા કોઈ, 170ની ઝડપમાં કહેશે. હવે એ આવે તો પછી આપણે કંઈક જઈએ ક્યાં, આવે ઝોપડામાં તો કોઈ રહી ના કે આપણે. અત્યારે શેની ચિંતા છે તમને સૌથી વધુ? અત્યારે છોકરાઓની, નાના નાના છોકરાઓની ચિંતા હોય ને બધા, આપણે ઘર બહાર વાળાની ચિંતા હોય કે આપણે હવે એ આ વાવાઝોડામાં આવી જાય તો પછી આપણે એક કરતાં બીજું થઈ જાય, આમાં પછી આમાં જઈએ ક્યાં, જઈને જઈને આપણે ખાલી સુરક્ષા કેવી રીતે સારું કહેવાય અમારા માટે. આમ કાલે દ્વારકાધીશને જે છે એક સાથે 2 ધજા ચડાવવામાં આવી, આપને શું લાગે છે કે એનાથી આ સંકટ છે તે ટળી જશે? એમાં તો કંઈ નક્કી ના હોય ને, ભગવાન માથે મેકી દે આપણે, પછી તો બધી ભગવાનના હાથમાં હોય, આપણું તો કંઈ ના હાલે. હવે આવે તો હું, ના આવે તો હું, તો બધું ભગવાનના હાથમાં હોય, ભગવાન કરે એ થાય બધું સાચું. હવે અમે તો એમ કહીએ કે ના આવે તો સારું કહેવાય, આવી જાય તો પછી એમ નકામું થાય, આમ નક્કી જઈએ તો જઈએ ક્યાં આવે આમાં બધું મેકી. તો આ સલામત સ્થળે ખસેડવામાં આવેલા જે લોકો છે તેમને ભગવાન પર પણ પૂરી શ્રદ્ધા છે, અને તે લોકોનું કહેવું છે કે અમને ભગવાન પર પૂરી શ્રદ્ધા છે અને અમે અત્યારે જે છે તે બધું ભગવાન પર જ છોડી દીધું છે, અને આ વાવાઝોડાનું સંકટ જે છે તે ટળી જાય તો તેના માટે તેઓ પ્રાર્થના પણ કરી રહ્યા છે, અને પોતાના ઘર બહાર છોડવાનું જે દુઃખ છે તે તેમના મોઢા પરથી પણ દેખાઈ રહ્યું છે. તો અત્યારે તો બસ આટલું જ, ફરી તમને મળતા રહીશું અને આવી અપડેટ આપતા રહીશું. વાત ગુજરાતી પર.